મહત્વના સમાચાર ગાંધીનગરથી આવી રહ્યા છે. ગાંધીનગરથી લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. સેક્ટર 22માં રહેતી એક યુવતીને ફસાવી દિવાન કાસમ નામના વિધર્મી યુવકે લગ્ન કરી લીધા હતા, જે અંગે વિશ્વ હિન્દુ પરિષદને જાણ થતાં પીડિત યુવતી પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી ન્યાય આપવાની ખાતરી આપી હતી. પીડિત યુવતીના પિતાએ પણ સેક્ટર 21 પોલીસ મથકે લવ જેહાદની ફરિયાદ નોંધાવી હતી. દિવાન કાસમના પરિવારજનોએ યુવતીના પરિવારને ધમકાવી યુવતીને સાથે લઈ જવાની વાત કરી હતી, જેને પગલે ગાંધીનગર પોલીસે તપાસ તેજ કરી હતી. ગાંધીનગરના સેક્ટર 22માં રહેતી આ યુવતીના ભાઈએ જણાવ્યું હતું કે ગત જુલાઈ માસમાં યુવતી ઘરેથી સોના ચાંદીના દાગીના પહેરીને બહાર ગઈ હતી અને મોડી રાત્રે ઘરે પરત ફરી હતી. તે વખતે તેને પહેરેલા તમામ સોના ચાંદીના દાગીનાઓ તેના શરીર પર ન હતા. યુવતીના ભાઈના જણાવ્યા મુજબ મારી બહેને આ સમગ્ર મામલે બદનામીના ડરે મૌન રાખ્યું હતું. જો કે આ મામલે યુવતીના પરિવારજનોએ હિન્દુ સંગઠનનો સપોર્ટ મળ્યો હતો. બહેનની મરજીથી કોઈ પણ જાતની ધાકધમકી વગર રાજી ખુશીથી એફિડેવિટ કરી લગ્ન નોંધણી રદ કરાવી છે. પાંડે નામની દીકરી એને એક દિવાન સાહિલ શાહ કારમ શાહ નામનો એક વિધર્મી યુવક હતો, એ રસ્તે જતા આવતા એને મળી ગયેલો અને ધાકધમકી આપી અને એની સાથે પરિચયમાં આવ્યા પછી એણે આ દીકરી 18 વર્ષની થાય એવે તરત જ સબ રજિસ્ટર કચેરી ગાંધીનગર ખાતે એક હિન્દુ મેરેજ એક્ટની કલમ સેક્શન 13 એ મુજબ લગ્ન નોંધાવવામાં સહી કરી દીધેલી અને 31/8 આ મુદત પૂરી થતી હતી આ મહિનાની, અને ત્યારે એ લોકો લગ્ન 13 એ મુજબ નોંધાવવા માટે જવાના જ હતા અને ફોર્મ સબમિટ થઈ ગયેલું, પ્રોસિજર થઈ ગયેલી. ત્યાર પછી ઘરમાં આ બધા બનાવ બનતા છોકરાએ મારપીટ અને બધું ઘરમાં કરી આવીને કરેલું અને છોકરાના પપ્પાને ધમકી આપી અને મૌલવી જોડે લગ્ન કરવા માટે અને દાગીના અને કપડાની માગણી કરતા આ આખો કિસ્સો પ્રકાશમાં આવેલો હતો. ત્યાર પછી આ માન્ય સંઘવી સાહેબના ત્યાં પાંડેજી અને બધા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને સમસ્ત બ્રહ્મસમાજ ગુજરાત રાજ્ય કક્ષાના હોદ્દેદારો એ બધા મારી ઓફિસ આવેલા અને ત્યાંથી અમે માન્ય ગૃહમંત્રીશ્રીનો સંપર્ક કરતા એમણે બહુ ખૂબ જ સારો એટીટ્યૂડ બતાવેલો અને ખૂબ જ પોઝિટિવ રીતે કામ કરી અને માન્ય SP સાહેબને કહી અને સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં દીકરીના પપ્પાની ફરિયાદ રામજીભાઈની નોંધાવેલી અને ત્યાર પછી આજે આ દીકરી છે એ સમજાવતા અને પોતે પણ સ્વેચ્છાએ તૈયાર થતાં આજે મારી ઓફિસમાં આવી અને એક એફિડેવિટ કરી અને આ લગ્ન છે એની અરજી પરત ખેંચવા માટેનું સોગંદનામું અને એક અરજી કરી છે. આ દીકરીને સર બળજબરીપૂર્વક એના ભાઈને મારી નાખવાની ધમકી, એના પપ્પાને મારી નાખવાની ધમકી, આ રીતે વિધર્મી યુવક દ્વારા એને ફસાવવામાં આવેલી લવ જેહાદમાં, એમાંથી આપણે સફળ રીતે આજે એને બહાર કાઢી શક્યા છીએ. અમારી બેન એ રસ્તા પરથી જતી હતી અને એ વખતે તે નજર રાખતો હતો અને એ વખતે પછી ધીમે ધીમે અમને પણ ખબર નથી અને પછી અમને ખબર પડી કે એ બે આ રીતે કોર્ટ મેરેજનું કર્યું છે. પછી એને લગ્ન કરવા માટે કંઈ ધમકી આપી છે? લગ્ન કરવા માટે ધમકી પણ આપી હતી કે અમે મૂન મારા પપ્પા ઓફિસ જવાના સમય નીકળ્યા હતા તો આયુર્વેદિક દવાખાની આગળ એ રહ્યો ઊભો રહેલો હતો અને અમને કીધું કે તમારથી જે થતું હોય તોડી લેજો, તમારે જે કરવું હોય કરી લેજો એમ, પણ છોકરી તો મારા જોડે જ આવશે એમ.